પ્રશ્ન થયો બરોબર તો એ પ્રશ્ન તમે સ્કૂલે આવશો ત્યારે સોલ્વ કરી નાખશો આપણે બરોબર હવે એ જ રીતે આપણે ત્રણ રીતમાંથી ગુણન પ્રઘાતની રીતના દાખલા જોઈએ હવે આપણે જોવાના એના પછીની બે રીત એટલે સીધી રીત અને ટૂંકી રીત જુદા જુદા પ્રકારના લેપટોપ નું માસિક વેચાણ 100 એકમોમાં અને તેના નફો 1,00,000 રૂપિયાની છેલ્લા 6 માસની વિગતો નીચે મુજબ છે માસ વપરાયેલ લેપટોપ ની સંખ્યા અને નફો આપણે આ પહેલી કોલમ નું કઈ કામ છે નહીં તો માત્ર તમને માસ ના ક્રમ આપેલા છે આ વેચાયેલ લેપટોપ ની સંખ્યા એટલે કહેવાય એક્સ અને નફો એટલે કહેવાય વાય નીચે શું કે આપણથી એક્સ ની વાય ની એક્સ પર ની નિયત સંબંધ રેખા મેળવો નિયત સંબંધ રેખા મેળવો એટલે તરત લાઈટ થઈ જાય કોષ્ટક પછી કેટલા સ્ટેપ તો કે 3 બી એ અને વાય કે બરોબર તો અહીંયા કોષ્ટક આપણે ભૂલ જ નહીં અહીંયા જે માહિતી તમને આપેલી છે એ જ માહિતી આપણે અહીંયા લખી નાખી x માં લખું 5 7 5 12 8 3 અને y માં લખું 8 9 10 15 10 6 તો સૌથી પહેલું કામ આપણે શું કરતા હતા તો કે સરવાળો કરવાનું અને એની ઉપરથી મેળવશું x બાર અને y બાર તો સિગ્મા x નો સરવાળો કરવો પડશે તો ચાલો જે સિગ્મા x નો સરવાળો બોલો જી 40 40 એજ રીતે y નો સરવાળો 58 58 આની ઉપરથી સૌથી પહેલા મેળવવાનું x બાર અને y બાર ચલો x બાર નું સૂત્ર સિગ્મા x ના છેદમાં n લો જી સિગ્મા x કેટલો મળ્યો છે 40 છેદમાં n એટલે 1 2 3 4 5 6 ભાગ્યા કેટલા કરવાના 6 ચલો 40 ભાગ્યા 7 કેસે કરી બતાવો જી 6.67 6.67 જે પ્રમાણે x બાર મળ્યો એ જ પ્રમાણે શું મેળવવાનું y બાર એમાં સિગ્મા y ની જરૂર પડે સિગ્મા y જો આપણે મેળવ્યું કેટલો આવ્યો છે 58 58 ના છેદમાં n એટલે કેટલા 6 ચાલો 582 માં ભાગ કરો જે 9.67 હવે આગલા લેક્ચરમાં x બાર y બાર મેળવવા પછી મેં તમને કીધેલું હતું કે જો x બાર અને y બાર પૂર્ણાંક સંખ્યામાં મળે તો અને તો જ ગુણન પ્રઘાતની રીતનો ઉપયોગ થાય નકર થઈ શકે નહીં હવે અહીંયા જો x બાર મેળવ્યો 6.67 અને y બાર મેળવ્યો 9.67 નો મતલબ કે જવાબ પૂર્ણાંકમાં મળતો નથી એનો મતલબ કા સીધી રીતનો ઉપયોગ થશે અને કા ટૂંકી રીતનો ઉપયોગ થશે હવે અહીંયા આપણે ખબર કેમ પડે સીધી રીતનો ઉપયોગ કે ટૂંકી રીતનો ઉપયોગ સામાન્ય વસ્તુ જોવા તમને જે રકમ આપેલી હોય એનો ગુણાકાર તમે જો મોઢે લઈ શકતા હોય તો સીધી રીત બરોબર 8 × 5 મોઢે આવે 8 × 5 કેટલા થાય તો 40 મોઢે કરી શકે કેલ્સિયમ જરૂર પડે નહીં અગર ઓલી 52 × 5 મોઢે ન થાય તો માં કઈ રીત વાપરવી પડે યુ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું બરોબર તો અહીંયા આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે સીધી રીત સીધી રીત માટે બે જ વસ્તુ મેળવવાની xy અને x નો સ્ક્વેર તો xy એટલે બે વચ્ચે કઈ નિશાન નથી એટલે બેનો શું કરવાનો ગુણાકાર ચલો 8 × 5 8 × 5 = 40 9 × 7 63 9 × 7 = 63 10 × 5 50 50 12 × 15 180 180 10 × 8 80 80 6 × 3 18 એ જ રીતે x નો સ્ક્વેર x એટલે આ એનો વર્ગ કરો 5 નો વર્ગ 25 25 7 નો વર્ગ 49 49 5 નો વર્ગ 25 25 12 નો વર્ગ 144 144 8 નો વર્ગ 64 64 3 નો વર્ગ 9 બરોબર હવે શું કરવાના છે તો કે સરવાળા ચાલો એક એસી માં x મેળવો પ્રથમ તો નીકળો જે મળે 431 431 એ જ રીતે સિગ્મા x ના સ્ક્વેર નો ટોટલ કરી લેજો જે 316 316
प्लस बी एटले जीरो स्पष्टपणे कही दीधु एक्स बराबर के सात समीकरण एक्स बराबर सात लेता चलो समीकरण में किंमत मूकी दे वाई के बराबर 3.67 प्लस 0.90 गुणिया एक्स की जगह कितना लेवाना सात बराबर चलो 3.67 एम नो प्लस 0.90 गुणिया सात बोलो जी 6.3 बराबर चलो बे नो सरवाळो 9.97 आपने मेडो y के बराबर हवे पाछळ જોવાનું x એટલે કે એકમ હતા કે કિંમત જો જી નફાની પાછળ એકમ શું લખેલો છે શું છે લાખ રૂપિયા તો આની પાછળ આપણે શું લખવું પડે લાખ રૂપિયા આ લખવાનું ભૂલાય નહીં હજી જો રકમ કોના જેવી છે નહીં પાછી વાંચો ઉપરાંત એક્સ બરાબર સાત માટે વાયની કિંમતના અનુમાનમાં થતી તૂટી મેળવવા આપણે તૂટી મેળવવાની છે વાયની કિંમત મેળવવાની કીધી નથી હવે તૂટીનું સૂત્ર આપણે કાલે એના પહેલાના લેક્ચરમાં સમજાવેલું હતું બરાબર તો એ તૂટી આપણે બતાવી નીકી વડે તો e મેળવવાનું સૂત્ર y માઇનસ y કેપ બરાબર હવે જો y કેપ આપણી પાસે અહીંયા છે 9.5 y એટલે શું y ની કિંમત કેમ મેળવવાની હવે જો અહીં કોષ્ટક ઉપર આવી ગયો છે હવે જો x બરાબર તમને કેટલા કીધા છે 7 તો અહીંયા x ની કોલમમાં તમારે 7 લખવાનું છે એટલે લખવાના 7 જો અહીંયા 7 છે 7 ની સામેની y ની કિંમત 7 ની સામેની y ની કિંમત કેટલી છે 9 તો અહીંયા y બરાબર તમારે કેટલા લેવાના હશે 9 લેવાના કેટલા લેવાના 9 કઈ રીતે તો કે x ની કોલમમાં તમને જે રકમમાં x આપ્યો હોય કોલમ ગોતવાની એની સામેની y ની કિંમત લેવાની તો અહીંયા y બરાબર તમને કેટલા મળે છે 9 માઇનસ y કે કઈ કિંમત તો આપણે મેળવી 9.97 ચાલો 9 માંથી 9.97 બાદ કરો જે કેલ્સીમાં 0.97 પણ કેવા માઇનસ 0.97 બરાબર પાછળ એકમ લખવાનો લાખ રૂપિયા બરાબર એનો મતલબ મોટીનો મતલબ કે આ એકમમાં તમે જે અહીંયા કિંમતનો અંદાજ મેળવો આ કિંમત બધી કેવી હોય અંદાજો 9.67 એટલે ફાઇનલ 9.67 જ હોય એવું ન હોય અનુમાનિત કિંમત હોય તો બે વચ્ચેનો ડિફરન્ટ આટલો તમને જોવા મળે છે એવું તમને કહે છે પાછું પહેલે દાખલો જોઈ લઈએ આપણે એકવાર રકમ આપેલી છે બરાબર આપણે ખાસ વસ્તુ ક્યાં જોવાની હતી x બાર અને y બાર પૂર્ણાંકમાં ન આવે અને આંકડાકીય માહિતી તમને કેવી આપેલી હોય નાની ત્યારે સીધી રીતનો ઉપયોગ કરો દાખલાના સ્ટેપ તમે તમને કીધા એ પ્રમાણે સૌથી પહેલા મેળવવાનો b પછી a y કેપ x ની કિંમત આપી એટલે x ની કિંમત ઉપરાંત વધારાનું તમને જો તૂટી મેળવવાનું કીધું હોય તો મેળવવાનું અંતર હોય નહીં બરાબર b ના સૂત્રમાં કઈ રીતે મેળવવાનું છે એ બધી વસ્તુ સમજાવી દીધેલી છે હવે તમારે લીધામાં 7 8 અને 9 આ ત્રણ દાખલા આના જેવા છે એ દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે અને જો એમાં તમને કોઈ એક પણ જાતના પ્રશ્ન હોય તો જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે એ પ્રશ્ન આપણે સોલ્વ કરી દઈશું નેક્સ્ટ લેક્ચરમાં આના પછીની રીતનો આપણે અભ્યાસ કરીશું